મારું નામ સતીશ મણિલાલ ભટ્ટ છે. મારી ઉંમર 66 વર્ષની છે. હું મણિનગર સૂર્યા સિટીમાં રહું છું અને મને છેલ્લા 2016થી આંખની અંદર પ્રોબ્લેમ થયેલો અને ત્યારથી મને અચિંતું દેખાવાનું બંધ થઈ ગયેલું. ત્યાર પછી મેં ઘણી જગ્યાએ તપાસ કરી અને ડૉક્ટરોને બી મળ્યો, ઘણી હોસ્પિટલોમાં બી ગયો, પરંતુ મને કોઈ ફેર પડતો ન હતો. અચ્છા, હવે જ્યારે મને આંખની તકલીફ શરૂ થઈ ત્યાર પછી પહેલાં તો મને આપણે હું કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોવાથી કોમ્પ્યુટર ઉપર દેખાવાનું બંધ થઈ ગયેલું. એટલે અમારા શેઠે તરત મને કહ્યું કે તમે પહેલાં આંખનું ઓપરેશન કરી આવો અને ઓપરેશન કરાવ્યા પછી તમને દેખાતું થાય ત્યાર પછી મારી ઓફિસમાં આવજો. આમ મારી નોકરી છૂટી ગયેલી. હું પછી સીધો ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી બિલકુલ હતાશ થઈ ગયેલો. ઘરની અંદર બી હું મારા પોતાના કામ બી કરી નહોતો શકતો અને પરાધીન થઈ ગયેલો, તેમજ નિર્વાસિત થઈ ગયો હોઉં એવું જીવન વ્યતીત કરતો હતો. હું બહુ જીવનની અંદર હતાશ થઈ ગયેલો. પરિણામે મને બહુ જ દુઃખ થયું કે એકદમ મારે આ એકદમ પીડા કંઈથી ભોગવવાની થઈ. પછી મેં માની લીધું કે ના, આપણે જે છે એ ભગવાને મોકલેલું છે તો ભગવાન જ એને એ કરશે. આમ કરીને પછી મેં મારા ટ્રીટમેન્ટનો શરૂ કરાવી. પણ ટ્રીટમેન્ટની અંદર મને જોઈએ એવો સંતોષ મળતો ન હતો. એક વખત આશ્રમ ઉપરથી જતાં મને નેત્રાલયનું નામ જાણવા મળ્યું તો હું નેત્રાલયમાં ગયો તો ત્યાં આગળ ડૉક્ટર શ્રી પાર્થ રાણા સાહેબને મળ્યો તો એમણે મને આંખની વિવિધ રીતે તપાસ કરી અને એમણે મને એટલી સહાનુભૂતિ આપી કે હું તમને એમ તો નથી કહેતો કે ભાઈ હું તમને 100% દેખાતું કરી દઈશ, પણ તમને જે તકલીફો પડે છે એ તકલીફમાંથી તો હું થોડોક છુટકારો મેળવી આપીશ, એની હું તમને બાંયધરી આપું છું. એટલે એમના ઉપર મેં વિશ્વાસ રાખી અને છેવટે ત્યાં આગળ મેં મારી ટ્રીટમેન્ટ શરૂ કરાવી. ત્યાર પછી એમણે મારી આંખોના વિવિધ પ્રકારના રિપોર્ટો કરાવડાયા. રિપોર્ટની અંદર બી જોયું એમણે અને ત્યાર પછી મારા એક વખત મારી આંખની સામે હાથ હલાવતા એમને ખબર પડી કે ના, એમનો હાથ હાલતો મને દેખી શકું છું. અને ત્યાર પછી મેં એમની જોડે ટ્રીટમેન્ટ શરૂ કરાવી. ત્યાર પછી મને જણાવતા આનંદ થાય છે કે ઓપરેશન કર્યા પછી હું મારી મારા ઘરની અંદર મારા રોજિંદા કામ મારી જાતે પોતાની રીતે જ કરી શકું છું, તેમજ હું ટીવી જોઈ શકું, મોબાઈલ બી જોઈ શકું છું, તેમજ મોટા મોટા શબ્દો હોય એ જોઈ શકું છું, સપોઝ કે કોઈ ગાડીનો નંબર બી વાંચી શકું છું અને બહાર જતાં કોઈ રસ્તામાં કંઈ બી વસ્તુ પડી હોય તો મને પહેલાં દેખાતું નહોતું, પરંતુ હવે મને ઠેસ નથી વાગતી, તેમજ હું સારી રીતે એને ક્રોસ કરીને જઈ શકું છું. જ્યારે બી હું બધેથી હતાશ થઈ કંટાળીને નેત્રાલયમાં ગયો તો ત્યાંના સ્ટાફ તેમજ ડૉક્ટર સાહેબની સાથે જે સહાનુભૂતિ પૂર્વક મારી સાથે જે એમણે વર્તન કર્યું તો મને એ હોસ્પિટલ પ્રત્યે બહુ જ આદર થયો, તેમજ ડૉક્ટર પ્રત્યે બી મને આદર છે, તેમજ એ લોકોએ મને બહુ સંપૂર્ણપણે સારી રીતે સેવા આપી અને મને બહુ પોતાના માણસ તરીકે ગણી અને ઘણી સહાય અને મદદરૂપ થઈ શક્યો. મારા જેવી જે લોકોને બી સલાહ હોય તો હું એમને એટલું કહી શકીશ કે જો તમે નેત્રાલયમાં આવશો તો તમે હું જેમ ખુશીથી પાછો બહાર નીકળી શક્યો એમ તમે બી નીકળી શકશો, તેમજ તમને બી આનંદ થશે, તેમજ તમે બી થશે કે ના, એક આ સારી હોસ્પિટલ છે અને એની અંદર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, એવું તમને એક વલણ તમને ચોક્કસ થશે. અને આટલા માટે થઈ એને જે હોસ્પિટલના સ્ટાફ પ્રત્યેની હું મારી વફાદારી નિષ્ઠાપૂર્વક અદા કરું છું, તેમજ ત્યાંના મારો જે એમણે નિદાન કર્યું હતું તેમજ મારું ઓપરેશન કર્યું હતું એ મિસ્ટર શ્રી પાર્થ રાણા સાહેબને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું.
અને લોકોની વધારે પડતી સારી સેવા કરી શકે એવા આશીર્વાદ આપું છું.